આ તરફ વલસાડ જિલ્લામાં શાળા કોલેજો ચાલુ રહેશે, જોકે અગાઉ શાળા કોલેજોમાં રજાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં વરસાદના વિરામને પગલે આ નિર્ણય બદલવામાં આવ્યો છે. હાલ તો જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ વિભાગે વધુ વરસાદવાળા વિસ્તારોમાં સ્થિતિ પ્રમાણે આચાર્યને નિર્ણય લેવાની સૂચના આપી છે. વલસાડ જિલ્લા પ્રશાસને શાળાઓને હાલ સૂચના આપી છે, જ્યાં વધુ વરસાદ હોય, જે વિસ્તારો પ્રભાવિત હોય તે ત્યાં શાળાઓને આચાર્યોને પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવા માટેની સૂચના આપવામાં આવી છે. વાત સુરતની કરીએ, જ્યાં મુશળધાર વરસાદ વરસ્યો અને હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે. એવામાં સુરત જિલ્લા પ્રશાસને શાળાઓને સૂચના જારી કરી છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલોમાં રજા મુદ્દે તમામ શાળાઓના આચાર્યોને પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવા માટેની સૂચના આપી છે. જે વિસ્તારોમાં ભારે વરસાદ હોય ત્યાંની શાળાઓ બંધ રાખવાની સૂચના આપી છે. તો જે શાળાઓના વિદ્યાર્થીઓ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી આવતા હોય તો તેને પણ રજા આપી દેવાની સૂચના અપાઈ. જોકે એકંદરે આચાર્યોને સ્થિતિ મુજબ નિર્ણય લેવાની સત્તા પણ આપવામાં આવી છે.